લક્ષ્ય એક જ હોવું જોઈએ. લક્ષ્ય દૂર હોય છે તેના દ્વારા થનાર લાભ પણ દૂરોગામી હોય છે. વચ્ચે એવા અનેક કામ આવી શકે છે જેનાથી તાત્કાલિક લાભ થવાની સંભાવના રહે છે. આવા લાભને જોઈને મનુષ્યનું મન ડગમગવા લાગે છે, તે વિચલિત થઈને પથ ભ્રષ્ટ થઈ જાય છે. આવા પ્રસંગોએ મનને દ્રઢ રાખવાની જરૂર છે. પોતાના જીવનના લક્ષ્ય પ્રત્યે મનુષ્ય દરેક સ્થિતિમાં સજાગ રહેવું જોઈએ. જો આપનું લક્ષ્ય સ્થિર હશે તો આપ સેંકડો અડચણોથી દૂર રહેશો. આપનું મન અનિશ્ચિતતા અને આંતરિક યુદ્ધમાંથી મુક્ત રહેશે. ગૂંચવણ ભરેલી પરિસ્થિતિઓમાં પણ આપ નિર્ણય લઈ શકશો અને આપની ઈચ્છાશક્તિ દ્રઢ બનશે. આપ સમયનો સદુપયોગ કરવાનું શીખી શકશો, કારણ કે જ્યારે ફાલતુ વાતો તરફ આપનું ધ્યાન જ નહીં જાય તો સમયનો બગાડ પોતાની જાતે જ અટકી જશે. લગભગ હંમેશા આપ પોતાની શક્તિરૂપી સંપત્તિનો ખૂબ બગાડ કરતા રહો છો, પરંતુ લક્ષ્ય નિશ્ચિત થવાથી આપની શક્તિનો એક એક કણ તેને પૂર્ણ કરવા પાછળ લાગશે. પોતાની શક્તિનું અનુમાન પણ આપને ત્યારે જ થશે. સૂર્યના કિરણોમાં આમ તો સાધારણ ગરમી હોય છે, પરંતુ જ્યારે ઘણા બધા કિરણોને બિલોરી કાચ વડે એક કેન્દ્ર બિંદુ પર ભેગા કરવામાં આવે છે ત્યારે તેમાં ભસ્મ કરી નાખવાની શક્તિ આવી જાય છે. તમે નિર્બળતાનો અનુભવ એટલા માટે કરો છો કે આપની શક્તિઓ વિખરાયેલી રહે છે. આથી આપના જીવનનું લક્ષ્ય એક જ હોવું જોઈએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1960, પેજ નંબર 25.